અલૌકિક વાત છે આ સત્યોની. ભગવાન આત્મા આ દેહમાં રહેતો આત્મા તત્વ એમાં જ્ઞાન દર્શન આદિ શક્તિ એટલી એમાં ગુણ કહો પણ શક્તિ આંધી છે એનું કારણ છે એની સામર્થ્ય છે એનામાં જ્ઞાન સામર્થ છે દર્શન સામર્થ છે આનંદ સામર્થ છે વીર્ય સામર્થ છે જેના અંતર પ્રયોગ થી તેની પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય એવો આત્માનો સ્વભાવ છે. એને ધર્મ કરવો હોય ને શાંતિ મેળવવી હોય ને પૂર્ણતા પરમાત્મા પ્રગટ કરવી પરમાત્મા થવું હોય એટલે પૂર્ણ સુખી થવું હોય તો એ આત્મા વસ્તુ છે એમાં અનંત શક્તિઓ છે એને એને જાણવી જોઈએ. અને એના અંતરમાં શાંતિ અને ધર્મ પરવા માટે જેને પરની કઈ પણ અપેક્ષા નથી કેમ કે એનામાં શક્તિ અનંતી બધી છે. સમજાવું કાંઈ અંતરની ધર્મ પરણતિ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એની શુદ્ધ અભિષા પ્રગટવા માટે દ્રવ્યની અપેક્ષા છે એને પોતાના દ્રવ્ય અને પોતાની શક્તિની અપેક્ષા છે પરની અપેક્ષા નથી. સમજાણો અહીં તો કહે છે કે અંતરમાં જે વિકલ્પ વ્યવહાર ધર્મનો આવે એની અપેક્ષા નીચે ધર્મની પરણતીને નથી એમ કહે છે. મોટા વાંધા એના અત્યારે છે ચર્ચા મને કહે છે ખુબ વ્યવહાર ધર્મ ગુપ્તિ વ્યવહાર ધર્મ સમાન વ્યવહાર ધર્મ એનાથી નીચે કમાય છે. ભાઈ તારામાં ક્યાંક ઉત્સવ છે પૂર્ણતા ક્યાં નથી શું સામર્થ્ય નથી કે વિકલ્પ ને પુણ્યનો વિકલ્પ જેને આશ્રય લેવો પડે એવી ચીજ છે ને કારણ એનામાં નથી એમ ભગવાન આત્મામાં અનંત વ્યાપેલું જ્ઞાન છે અનંત અસંખ્ય પ્રદેશે વ્યાપેલો આનંદ છે અસંખ્ય પ્રદેશે વ્યાપેલું વીર્ય બળ છે આખી સ્વચ્છતા છે એવી અસંખ્ય પ્રદેશે અનંત ગુણો વ્યાપેલી છે એનામાં પૂર્ણ સામર્થ્ય સમજાણું કઈ એવો પહેલું આપણે માથે આવી ગયું તત્વ તો આવી ગયું ને તત્વ પવન એ આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપ ને ગુણ ને આનંદ ને રૂપે પ્રણ મે એવો એનો ગુણ છે. 29 માં આવ્યું સમજાણું કઈ પોતે ભગવાન આત્મા અંદર જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત એની શક્તિઓ છે એ ચૈતન્ય શક્તિઓ છે એ ચૈતન્ય શક્તિ રૂપે થવું એવો એનો ગુણ છે. મૂળ થવું એને માટે પરની અપેક્ષા છે ને સમજાણું કઈ આખી વાત ભાઈ કે ભાઈ ભગવાનની પૂજા ભક્તિ દયા દાન વ્રત નિયમ એવા જે વિકલ્પ છે રાગ છે કે બાર ચીજ છે નિમિત્તો એમાં ધર્મ પ્રણતિ માટે કોઈ અપેક્ષિત છે એમાં હાલે છે અત્યારે આરતી ની પૂજા છે ને હાલે છે કે નહીં હાલે છે ને અલૌકિક વાત ભાઈ એ સ્વભાવ હો એ કાળે અને તાનું લક્ષ્મણપુર માં જાય
અને જે ક્રિયાઓ થવાની છે પરમાણુઓની તે કાળે તેને કારણે થાય, જળને કારણે. એને આત્મધર્મ ની પરણતી માં એની અપેક્ષા છે જ નહીં. કે પોતે ભગવાન આત્મા તત્સ્વરૂપે થવું, પોતાના જ્ઞાન ને આનંદ રૂપે થવું, એવો તો એનો ગુણ છે. એવા સત નામ અનંત ભાવો જે છે એ બધા તત્ સ્વરૂપે છે. પોતાના જ્ઞાનપણે પરણવું, આનંદપણે થવું, વીર્યપણે થવું, સ્વચ્છતાપણે થવું, પ્રભુતાપણે થવું, દ્રષ્ટાના પર્યાય પરણથી નિરાકાર ઉપયોગપણે થવું, સાકાર ઉપયોગપણે થવું, એવો તો એનો ગુણ છે. એનામાં સત સ્વભાવ સમજાય છે. ઓગણત્રી માં એમ કહ્યું તદ્રુપ ભવનરૂપ. જો આ ન હોય તો પરરૂપ થઈ જાય, પરરૂપ થાય એવો એનો સ્વભાવ છે નહીં. બીજામાં અતત કહ્યું એટલે પુણ્યપાપ ના રાગ અને શરીર પણ ન થવું એવો એનો ગુણ છે. સમજાણું કાંઈ. ખરેખર તો એ શુભ ભાવ પણ વસ્તુની સ્વની અપેક્ષા એ કે પરદ્રવ છે. વ્યવહાર હોય, વ્યવહાર નીકળે હોય, પણ એ વ્યવહાર નો સાધન છે. માટે અહીંયા ધર્મ ની પરંતિ થાય છે એમ નથી. જરીએ નજીક થઈ જાય, નથી પણ નજીક સના લાવે એ તો હવે તો સાંભળવા થઈ ગયા ઘણા વાર નહીં, પેલા તો ભડકે હું વાળું. હા 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 ભાઈ તને ખબર નથી અંતર માં ખાણના ખજાના શું ઓછા છે. અંતર ભગવાન ચૈતન્ય સામર્થ્ય ભરેલો છે. એ પર પણ અથક એ રૂપે ન થાય, એ રૂપે ન થાય, એવો એનો ગુણ છે. એવી એની શક્તિ છે, એનું એ સામર્થ્ય છે કે પૂરપણે ન થાય એવો એનો ગુણ છે. સમજાણું કાંઈ. રાગ રૂપે થાય છે એ એનો ગુણ નથી. અદરથી પર્યાય માં પરલક્ષી કરીને વિકૃત થાય. સ્વભાવ ને આશ્રય ને સ્વભાવ માં કોઈ શક્તિ છે નહીં. આખરી વાત ભાઈ ત્રણ લોક ના નાથ ના સમૂહ ત્રણ ના અને એની વાણી ની પણ અપેક્ષા નથી. અહીં એમ કે છે અતત પણ હું એનો તે પણ નહીં, તે પણ નહીં, તે પણ નહીં. ચૈતન્ય ભગવાન પોતાના શુદ્ધ ગુણ પણ થવું અને પરપણે ન થવું એવો એનામાં ગુણ અનાદિ અનંત છે. ભાન પડ્યું ત્યારે આ ગુણ છે એમ ભાન આવ્યું. ભાઈ ગુણ તો અનાદિ ગુણ છે. સમજાણું કઈ. અરે એને કહે છે કે આનંદ જોતો હોય ને શુદ્ધિ સુખ જોતી હોય, શુદ્ધિ જોતી હોય સુખ. થવાનું આવ્યું પણ એવી રીતે નથી. બે લીટી નથી. સુખ ચા હોતો એમ હાથમાં જો તમે આનંદ ચાહો હોતો. આ સ્વરૂપ ભગવાન આત્મા છે એને આશ્રય લ્યો, એનો આશ્રય લ્યો. કો સમજાનું કઈ. હવે આત્મા કેવડો કોણ છે એની ખબર ન મળે છે. અને કે અમારે સુખી જાણો એ છે કે અતદ્રુપ તત્સ્વરૂપે ન હોવા પણ એટલે રાગ રૂપે, પુન રૂપે, કર્મ રૂપે, શરીર રૂપે, ન થવા રૂપે નામ ગુણ છે. સમજાણું કઈ. મારા ભારી લાગે કે આવું વળી નીચે વળી પાછો એવા મોટા મંદિર ને આ મોટા એ આજે મલચંદ ને બાકી મોટું જે કરવું મોટું પંચલાન છે. કઢાયો છે અને બધી હોય પાંચ મહિની તૈયારી કરશે. પાંચ મહિની કરાય કે કરી શકતો ભાઈ
શું છે પણ ભાઈ, એ તો થવા કાળે થાય છે. જયારે એને ઓલો વિકલ્પ હોય છે એને કહેવાય છે કે આને વિકલ્પ છે, એ આત્માના સ્વભાવમાં વિકલ્પ થવું એવો ગુણ નથી. હા 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 હા, મારી વાત સમજાણું કઈ છે? અતત સ્વરૂપ, તે રૂપે ન થવું, પોતાના સ્વરૂપે થવું અને પુનપાપ વિષય વાસના આદિ થી ન થવું એ રૂપે નો ગુણ છે. અને જે એમ માને કે વિષય વાસના ને રાગ પણે થવું એ મારું સ્વરૂપ છે, મિથ્યા દ્રષ્ટિ ચૈતન ના સ્વભાવ નો અસાધરણ કરનાર છે. સમજાય છે? કઈ સાતન એટલે કે નાશ કરનાર છે. હા, સમજો, સાતન આ સતન કે નાશ મરી અને નાશ કરે છે. હા હા, કોણ છો? અરૂપી પણ મહાન પદાર્થ છો અને તે વસ્તુનો સ્વભાવ અનંત સામર્થ વીર્યાદીનું હો, જ્ઞાનાદીનું, પણ એ પરરૂપે થાય એવો એનામાં કોઈ ગુણ નથી. આ એક નિર્ણય, કોઈ પણ એક નિર્ણય લે, સમજાણું કઈ, તો એને આખી વસ્તુ પ્રતીતમાં આવી જાય. આવો ભગવાન આત્મા અંતર્મુખ જોતા એને પરમુખ કઈક આવું હોય તો અંતર્મુખ થઈ શકું. સમજાય છે? કઈ રાગ ની મંદતા હોય, કસાય ની મંદતા હોય, આવા ભાવ દયાદાન ના હોય તો હું અંતર્મુખ થઈ શકું, એ તારામાં ગુણ નથી એવો. તો ખાતા પાછા મંદિર ક્યાં? જામનગર માં ભગવાનજી બાઈ નું લાખો રૂપિયા આપીને મંદિર કર્યા, મોટા મંદિર. હે, ફૂલચંદભાઈ 65,000 અને 50,000. એ રમચંદભાઈ, તમારા કાકા 5,000 હતા, 65,000 અને 50,000, જો મોટો મકાન 2,00,000 નું છે. આ ખેતીભાઈ રહ્યા ત્યાંના કરતા એને પણ ભગવાન ક્યાં રહે છે? ત્યાં એને આકડે છે મુંબઈ નું ઓલપણ. ના, નો નિવૃત્ત હતા એ તો અમથા છે, ત્યાંથી નવરસ મળે તાઈ રહે છે. હા, પણ જવું પડે ને મુંબઈ ના હંચા મંચા જોવા જવું પડે. હા, તો કે છે કે હે ભગવાન, તારામાં મહિમા વાળો એવો ગુણ છે કોઈ કે પરરૂપે ત્રણ કાળ માં ન થાય એવો તારો ગુણ? કોઈ કરના જડ છે, જડ નહીં કરીએ ચાલે, ઘણી વાર સાંભળ્યું નથી. એ પરમાણુ જડ છે, માટી છે, એ માટી પોતે પલટી ને ઊભું થાય છે. એવી વાતો છે જીણી નથી, સાંભળ્યું નથી ને લોકો, સાંભળ્યું હોય. રજકણ એક એક રજકણ માં બદલી ને ક્ષેત્રાંતર થઈને આમ ઘડાવું ઊંચું થવું એ એનો પોતાની શક્તિ છે, એનાથી ગોઠવાનું છે, બીજાથી નહીં. એવી વાત છે. આ શરીરની રચના જો આત્મા કરી ખાને, એ પરમાણુ એ રચકન ની વાત થઈ છે. ફેર કીધી હતી આ ઘરનારા ને જોવો રે, એમ આવ્યું છે ને ઓલા ભજન માં, ઘરનારો કોણ ધૂળો હોય, ઘરનારો તું તો જાણનારો છો. આ તો જડથી રચાવું છે, માટીથી. એક એક રચકન જુઓ ને, આ અવસ્થા કોણ શું કોઈ આત્મા કરી શકે? તો દાળ ભાત ફલતી ને આ અવસ્થા થઈ છે, એ અવસ્થા છે, પર્યાય છે, અને એનો કરતા પરમાણુ છે. રજકણ જે છે સજીવ તત્વ, એ પલટી ને એનામાં વર્ણગંધ પર ગુણ શક્તિ છે, એ શક્તિ પલટી ના અવસ્થા થઈ છે. તો બીજો કરતા એનો અરે ઝીણું પણ આખી મોટી શેઠાઈ કરે, મોટા દુકાનો લે, મોટા છ ભાઈ નો અગ્રેસર, મોટા ભાઈ તરીકે ભાઈ કે કઈ કરે નહીં એમ કેતા, દુકાનો ફોદડી ફેરવી શકે નહીં, કરતા રાહ કરે બીજું કરે. એ રાગ કરવો એ પણ એનો ગુણ નથી. એમ કે છે, સમજાણું કઈ, એ પોતાના દ્રેવ સ્વભાવને ન જાણીને રાગ થાય છે, એ મારું કર્તવ્ય છે એમ અજ્ઞાનમાં મનાય છે.
તેથી હા એ અતત શક્તિ કાકામ અતત્વ રૂપે રાગરૂપ ન થવું એ અતત શક્તિ નો ગુણ છે. તત્વ અતત શક્તિ નો અર્થ એ છે રાગરૂપ થાય થતો જ નથી ને ગુણ કોણ હોય રાગરૂપે ન હોના એ અતત હે સ્વરૂપે હોના અતત શક્તિ હે. રાગ તો હતો ગુણ કેવો હતો સમજાણું કઈ ચારિત્ર ગુણ ઉલટો પ્રેમો એ કોઈ ગુણ થી નથી તો મતદાન પર્યાય ના પરના લક્ષ્ય થઈ રહી અંદર થી લખી જાય વસ્તુમાં નથી. ભારે કૃષ્ણ ભગવાન આત્મા આનંદ નું દળ છે તો આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. સત શાશ્વત છે શાશ્વત છે ને કે નવો છે અને એમાં સિદ્ધાનંદ સિદ્ધ ને જ્ઞાન ને આનંદ પૂર્ણ અતિન્દ્રિય પડ્યો છે એ આનંદ રૂપે થવું એનો ભાવ ગુણ છે. દુઃખ રૂપે થવું એનામાં ગુણ નથી એમ કે જાણતો સમજાણું કઈ. પ્રતિકૂળતામાં ખેદાઈ જાય અનુકૂળતામાં રાજી થઈ જાય હા 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 કે છે એવો કોઈ આત્મામાં ગુણ નથી. મફત નો ખેદ ને નવું ગુણ કરે છે નહીં. આ રજકણું માટીના છે એનો સ્વભાવ છે પરમાણુ આનંદ પરમાણુ છે એના દળે થાય છે પરમાણુ કહું ત્યારે બોલો નિમિત્ત કહેવાય છે. નિમિત્ત હાથ દીધો માટે હું શું થાય છે એમ નથી અહીં તો કે છે સમજાણું કઈ. આ દે કોણ કોને દે છે દે લીવું છે ક્યાં અંદર સ્વભાવ છે સમજાણું કઈ. કહ્યું તને એક ભાઈ હું ક્યાંથી ક્યાંથી કોઈ માણસ ઉભી થઈ જાઉં છી ના તને ખબર નથી. એનામાં એ જાતની પર્યાય થવાનો ગુણ છે એથી પોતાને કારણે ઊંચી થઈ ક્રિયાવતી શક્તિનો એનામાં ગુણ છે. પોતાને કારણે ઉપાદાનને કારણે ઊંચી થઈ છે ત્યારે જોડી માણસને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એને અડતું નથી નિમિત્ત થતું નથી ત્યારે એને નિમિત્ત કહેવામાં આવી વાત છે ભાઈ. વસ્તુ ફીતી આવી છે ક્યાં નાખી છે ભીત ને અડી નથી ને અધરતી રહી છે. તેથી એવું ભગવાન નું જ્ઞાન છે આત્માનું જ્ઞાન એવું છે. એ જ્ઞાન કોઈને લઈને ખરેખર તો વિકલ્પ જે રાગ છે એ સંયોગી ચીજ છે. એ થવાનો સ્વભાવ નથી ને એને લઈને હું થવું એવો સ્વભાવ નથી. એવું જેને જાણવામાં આવે એને પ્રત્યેક પદાર્થ પરને કારણે છે એમ જાણવું વાથંડી જાણે સમજાણું કઈ. જે વિકલ્પ છે રાગ આદિ છે એ છે તો હું મારા સ્વરૂપને પ્રાપ્ત કરું અને સ્વરૂપનો ધર્મ થાય એવું જેને નીકળી ગયું છે. કારણ કે સંયોગી ભાવ છે સંયોગી નિકટનો એક ક્ષેત્રે એક કાળે પણ પર ભાવ છે એવા ભાવને પણ થવું એવો મારો ગુણ નથી એવું જે આંતર નિર્ણય અનુભવ થાય એને પર આમથી આ થયું એવા તૂટી જાય છે એની પર્યાય એને કારણે થાય છે. એની પર્યાય એને કારણે થાય પોતાની પર્યાય પણ રાગને કારણે નથી. રાગરૂપ થઈને થતું નથી રાગ છે તો હું મારા સ્વરૂપે થવું એવું એનામાં નથી. તો બીજી પર્યાય બીજાની હોય તો એને આમ થાય એવું બીજામાં પણ છે નહીં. સમજાય છે કે આમાં મારી એકલો ભગવાન આ જુઓ ને સતત તે રૂપે ન થવું એવો ગુણ છે. રાગ રૂપે ન થવું પરિણમો છે આમ કે ના કે પરિણમો નથી. કેમ કે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ની મૂર્તિ છે એ સ્વરૂપે આત્મા આનંદ રૂપે થાય જ્ઞાન રૂપે થાય શાંતિ રૂપે થાય વિતરાગ પર્યાય રૂપે થાય એનો સ્વભાવ છે. રાગ જોડી છે છતાં એ રૂપે થતો નથી અને પોતા રૂપે થાય છે પોતાને કારણે થાય છે અને પરરૂપે નથી થતો એ પણ પોતાને કારણે નથી થતો. સમજાણું કઈ કહું જન નહી. અરે વાત ભાવસનભાઈ સાંભળી નહીં જિંદગીમાં હે નહી આમૃત મોટી હતી
એમ ભાવતું નહીં, આબરું મોટી છે એમ સમજ. કોર્ટમાં સાક્ષી ના બોલ મને તને સાક્ષી બોલાવી નહીં હોય એના બાપની આબરું હતી. ભાવચંદ શેઠ ઘરમાં વાંધા હોય તો ભાવચંદ શેઠ કઈ બરાબર જાઓ. આ સાંભળ્યું નહોતું જિંદગીમાં ભગવાનભાઈ. ભાઈ આ તો મહારાજ આત્માનો અલૌકિક દરબાર મહારાજ છે. આ કઈ આકાર નો મહારાજ ગુલામ મહારાજ નથી, આ તો રાજ મહારાજ છે. ભગવાન રાજતે શોભતે થી રાજા આત્મા છે. એવી વાત છે બાપુ, આખું એ સમજીને અંદર ઠરવાની વાત. કે બહાર નીકળીને ઉઘરામાં બહાર આવવું એવી વસ્તુ છે. શું સાકાર કરતા તેજી કેવી કરતા હતા હે? અરે એક 8 વર્ષની બાળક બાળક હોય કન્યા દીકરી અને ચક્રવર્તી ની દીકરી આ સમજે કે અરે હું તો આત્મા, હું તો રાગ રૂપે છું, એ મારી શક્તિ નથી. એવું જાણનાર કોઈ પણ જગત ની ચીજ ને આ સંયોગ હતો તો એની અવસ્થા થઈ એની દ્રષ્ટિમાં નીકળી જાય છે. સમજાણું કઈ આ વાત એ ભાઈ સવારમાં કેતા ચાલુ સાંભળ્યું તમારા હે શું કેવાય ગભરુભાઈ? હા એ અંદર કેતા હતા કે આ બધું તમે કોઈ પણ કોઈ છોડતા તો નથી કે કામ ધરાયા તમે સાહેબ ને અને છોટા ગુજરી અહીંયા ગયો નહોતા સદાનંદ કરવાથી ધીરુભાઈ ડાક્ટર છે ને વિરાસમાં ગયા હતા કે વસાદ છે ત્યાંથી લઈ ગયા આ રવિવાર કામ કરી એ કે ન્યા હાથમાં આવ્યો છું પછી વઢવાણ આવ્યો હું અહીંયા આવું સાંભળીને અંદર આવ્યા અંદર. પણ આ કામ કોણ ત્યાગી કોણ કરે છે? આ બધું અમરી છોડે છે કોણ? એમ છોડવું વચ્ચે શું કીધું ભાઈ તમે? શું છોડવું બાપુ? અંતરમાં પેલો આ રૂપે થઈ શકતો નથી, રાગ પર રૂપનું કાંઈ મારું નથી એવી દ્રષ્ટિ થતા પરથી બધો ત્યાગી થઈ ગયો છે. દ્રષ્ટિમાં પરનો ત્યાગી, આ પરનો ત્યાગી આ રીતે થયા વિના ત્યાગ બધા ખોટા એકડા વિના ના મીંડા થાય. સમજાવું કઈ? કેને છોડું ને કેને મૂકવું પોતાનું આવી ગયું છે. આને છોડું તો ત્યાગી થાઉં. મૂંડ છે કે મિથ્યાત છે તને મિથ્યાત નું પાપ અનંત લાગે છે. છોડવું મૂકવું આત્માનું છે કે તો જડની ચીજ છે. જડ એને કારણે જાય ને એને કારણે હવે તારે કારણે રોટલા દાળ ભાત આવે ને તું વિકલ્પ કરી મારે ખાવું નથી માટે રોટલા નો આવ્યા એમ છે. ભાઈ આ તો મારે અપવા કરવો છે એટલે આજ વિકલ્પ આવ્યો છે મારે ખાવું નથી માટે રોટલા દાળ ભાત નહીં આવે એને કારણે એમ છે. ખોટી વાત છે એ કે છે એ દાળ ભાત રોટલા આવવાના નહોતા ત્યાં એ ક્ષણે એની પાસે આવવાના નહોતા. અજ્ઞાની માન્યું મેં રાગ કર્યો ને તપાસ નો આ તપાસ માટે આ ન આવ્યા મિથ્યાત ને શીખું છે પર જળ નો સ્વામી થઈ અને સોને મેં ગ્રહણ સામે માટે મેં છોડ્યા એવો તીવ્ર મિથ્યાત ભાવ નું પાપ કહેવે છે. એની તો ખબર ન મળે. સમજાણું કઈ? હું પર રૂપે ન થાઉં એવું મારો ગુણ હોય છે પર ને છોડવું મૂકવું છે ક્યાં? સમજાવું કઈ? એને દ્રષ્ટિ અને દ્રષ્ટિ નો વિષય ભગવાન એની કિંમત નથી. રાજા હજારો રાણીઓ હતી આખું રાજપાટ હતું સમ્યક દર્શન ભાન થયું ત્યાં બધાનો ત્યાગી દ્રષ્ટિમાં છે. એમાં રાજ આવ્યો તીર્થંગોત્ર બંધાઈ ગયો પણ નરક નું આયુષ્ય બંધાઈ ગયું પેલું નરક માં છે અત્યારે
આવતી 24માં ન્યા જો ન્યા પણ અનુભવ નું માચમ છે, તીર્થંકર પણ અહીં પામશે અનુભવ નું અંદર માચમ છે અંદર, કે અહીંયા એટલા પુન બાંધે છે ન્યાય પર જી બાંધે છે. અનુભવ જ્ઞાનાનંદ સ્વરૂપ છે એ હું છું. આ તીર્થંકરપણા નો જે ભાવ આવ્યો એ પણ હું પ્રેરણો નથી એમ કે માને છે. અહીં તો હજી માને તીર્થંકર તીર્થંકર બાંધું અને આથી આ થાય. અરે બહુ તારામાં નથી એની તને હોશ આવી સમજાણું કઈ. એ તો જ્ઞાનાનંદ પ્રભુ જે ભાવે તીર્થંગોત્ર બાંધે એ ભાવ પણ થવું એનો ગુણ નથી એમ કે છે. એ તો નબળાઈ ને લઈને ઉભો થાય છે એનો જ્ઞાની જ્ઞાતા છે જાણનાર છે. એ જાણનારી રાગ કયો માટે જાણનાર છે એમે નથી સમજાણું કઈ. ગુણભાઈ આવું ભાઈ જો આ બાપુ ને જીવું પડે થોડું હવે હવે પડાવ ના કે સમજાય ભાઈ. એ ત્રિભુવનભાઈ આ જો પડાવ નાખીને પીડ્યા છે ને કીધું ના 76 વર્ષ થયા એને પીડ્યા છે એમને ભાઈ. તો આ તો સમજની વાત, એ તો મહા સંસાર નો અભાવ કરવાની વાત. હા હા દ્રષ્ટિમાંથી સંસાર પણ પ્રણમો એવો હું છું નહીં. સંસાર શબ્દ રાગ મિથ્યા, એ મિથ્યાથી સંસાર છે. રાગ મારી ચીજ છે પણ હું છોડી શકું છું પણ મારે લઈને પડ્યા આવ્યા છે એવો જે મિથ્યાત ભાવ એ જ આત્માનો સંસાર રખડવાનું કારણ છે. સમજાણું કરાય. એ મિથ્યાત ને છેદવા માટે એમ કેવું એ વ્યવહાર છે. આત્મા ક્યાં મિથ્યા રૂપે થયો તો બીજો ના પરિણામ થયો. ચિદાનંદ ભગવાન આત્મા મારા ગુણી નો મારો ગુણ જે આ છે હું તો શુદ્ધ રૂપે છું એ મારો ગુણ છે. હવે અહીં તો જોવું અને આ શુદ્ધ ભાવથી હજી સંગત મોક્ષ મારા જમારે પ્રભુ ઘણું કર્યું નાખ મેં. હા 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 ગજબ કર્યો પ્રભુ. આવો મારે જૈન દર્શન નો હોય ને ભાઈ, જૈન દર્શન ને ઊંધું માર્યું છે તારા ભાવમાં. અહીં તો વિતરાગ દર્શન છે. વિતરાગી ભાવથી બધો ભરેલો ભગવાન છે આત્મા કસાય છે એનામાં. એ શુભ ભાવ અંદરમાં છે. શુભ ભાવ પર ભાવ, શુભ ભાવ પર થવું એવો એનો ગુણ નથી. હા હા તે કઈક વાત છે. એવી દ્રષ્ટિને અંદરમાં પ્રણમાવી આ એનું નામ સંજ્ઞક દર્શન ને સંજ્ઞક જ્ઞાન ધર્મ કહેવામાં આવે છે. સમજ નહી. હા હા એ મું નહી એના બધા શક્તિ વાર સાંભળતા ઘણી વાર રખડે કીધું ક્યાં હતી પછી તો શરીરમાં કામ ચિંતનમાં નતો કામ થતું. મારું આવી શક્તિ માં નથી કીધું. બહુ સરસ પણ થઈ ગઈ શક્તિ. પેલા કરતા બીજી જાતિ પણ થઈ ગઈ પહેલી પહેલી શક્તિઓ ઘણી બીજી ઢબે તો આવું મળી આવે ને. હા હા ભાઈ તારું સ્વરૂપ સ્વરૂપ તારું રૂપ જ્ઞાન ને આનંદ આદિ ગુણો નું રૂપ એ સ્વરૂપ નું રૂપ પોતાના સ્વરૂપે થવું અને પરરૂપે ન થવું એવા એનામાં બે ગુણ છે. તારું સ્વરૂપ છે એવું સમજાણું કઈ. એને શ્રદ્ધા જ્ઞાન માં તો લે. શ્રદ્ધા જ્ઞાન માં લીધા વિના સ્વસન્મુખ નું પરિણામ નો અનુભવ થાય નહીં. શ્રદ્ધા ને સાધક કેવું છે અપેક્ષા એ અને અનુભવ ને સાધ કેવું છે ભાઈ ચિદ વિલાસ માં અનુભવ સાધક સાધમાં. આવી બરાબર શ્રદ્ધા કરવી કે આત્મા રાજ રૂપે થવાને લાયક નથી એ તો આનંદ રૂપે થવાને લાયક છે. પર વિકારપણે થવાને યોગ જ નથી એનામાં ગુણ નથી. એવી શક્તિ જ્ઞાન મૂર્તિ આત્મા જ્ઞાન સ્વરૂપે થાય રાગ રૂપે નહીં એવી પેલી શ્રદ્ધા કરવી એ શ્રદ્ધા સાધન છે સાધક છે અને પછી અનુભવ તેનું ફળ સાધશે એ પણ અપેક્ષાનું કરશે. સમજાય છે કઈ. આમ હોય પછી આમ હોય છે એટલે એને સાધક કહેવામાં આવે પણ આમ હતું માટે આ ફિલ્મ એમ નથી. અરે અરે ભારી વાત હોય છે સાધક સાધ છે. હા 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 ગજબ વાત છે વિતરાગ દર્શન
એ સાધકપણાના પરિણામ હતા માહિતી આવા શ્રદ્ધાના માહિતી અનુભવ થયો ના એ બીજી કાર્યતા બીજું કામ છે. સમજાણું કઈ હા અરે એનો સ્વભાવ જો તો અદભુત અદભુત સ્વભાવ છે અને એ પોતાના સ્વભાવને કોઈ બી જાણ્યો નહીં જોયો નહીં માચમ કર્યા નહીં પરના માચમ ગયા નહીં આના માચમ આવી પરનું માચમ જાય નહીં હરખામ ઉભી થાય બાર માં અંદર એની હોશું બાપા હોશી હોશ મસ્તી પોતાના સ્વભાવને કોઈ બી જાણ્યો નહીં જોયો નહીં માચમ કર્યા નહીં પરના માચમ ગયા નહીં આના માધ્યમ આવી પરનું માધ્યમ હરખામ ઉભી થાય બાર માં અંદર એની હોશું બાપા હોશી હોશ મસ્તી એક સજાય આવે ચાર સજાય માં અહીંયા અંદર ગાતા હોય પણ છે હોશીરા હોશીરા હોશ મત કીજે સમજાને હોશમાં તારું હાલી જાય છે બધું આમ શું ઘર ભગવાન તારો તો લોકા લોક ને જ્ઞેય તરીકે જ્ઞાન જાણે એવો તારો સ્વભાવ છે એ પાછો જ્ઞેય છે માટે જાણે છે એવો એનો સ્વભાવ નથી એટલી એની સ્વતંત્રતા એ પોતે પોતાથી જાણે છે પોતાને એવો એનો સ્વભાવ છે. બે થઈ થોડી વાત તેથી નતા થોડી થઈ સતતની હવે એકત્રીસમી એકત્રીમી શક્તિ એક આત્મા માં છે એ તો ક્રમે ક્રમે કહેવાય છે અંદર ક્રમ નથી ત્યાં તો એક આવે હું એક આવ્યો હોય પર્યાય ક્રમે ક્રમે થાય પણ ક્રમે ક્રમે થતા પણ કઈ પહેલી દર્શનની પર્યાય થાય ને પછી આનંદ ની થાય ને પછી શ્રદ્ધા ની થાય એનું થાય એક આવે અનંતની પર્યાય ની નો થાય છે સમજાણું કઈ અનેક પર્યાયોમાં વ્યાપક એકત્રીમી શક્તિ અનેક આત્મા વસ્તુ છે ને પદાર્થ છે એનામાં અનંત ગુણ છે અને એની અનંતી અવસ્થા થાય છે નિર્મળ્યા છો આત્મામાં સંલગ્ન સંજ્ઞાન ચારિત્ર આનંદ આદિ જે પર્યાયો છે એવા ભેદો છે એમાં વ્યાપક એવા એક દ્રવ્ય પૂર્ણારૂપ છે ગુણોનો ભેદ અને પર્યાયનો ભેદ એ બધા ભેદોના વ્યાપક એવા એક દ્રવ્ય પૂર્ણમય એકત્વ શક્તિ છે એ બધું એક ગુણ છે કે છે એમાં ગુણ ભેદ એકત્વ શક્તિ વિશે બધા ગુણો પર્યાયમાં એક પણ વ્યાપો હતો અનેક અનેક પણ થવું એનો ગુણ નથી આ રીતે અનેક પણ રહેવું એનો ગુણ છે બીજો કે છે અહીંયા તો અનંત પર્યાયોમાં એક પણ રહેવું એવો એનો ગુણ એક છે ભિન્ન ભિન્ન અવસ્થા અને ભિન્ન ભિન્ન ગુણ હોવા છતાં એક પણ એ બધું રહેવું એવો એનો ગુણ છે એવો એનો ભાવ શક્તિ છે શક્તિ વિભાવ એ એક શક્તિ ભાવ એવો એનો સમર્થ છે સ્થિતિને બે સ્વરની હરે છે સમજાવું કઈ એવો એનો ગુણ છે અનેક પર્યાયોમાં એટલે ભેદોમાં વ્યાપક વ્યાપવા રૂપે એક દ્રવ્યપુણ પણ એક દ્રવ્યપુણ છે ને એક દ્રવ્યપુણ રહીને રાખે છે ને બધા મેન છે એક વસ્તુ પણ આ મય એકત્વ શક્તિ ગુણ છે એકત્વ શક્તિને ધરનાર આત્મા એકત્વ શક્તિને ધરનાર આત્માની દ્રષ્ટિ થતા એ એકત્વ શક્તિનું એક રૂપ પરિણામ પર્યાયમાં થાય આત્મ દ્રવ્ય પણ એકત્વ એકત્વ એટલા ભેદો ને હોવા છતાં દ્રવપણા મય એક એવું એનો એક અનાદિ અનંત ગુણ છે બધા ગુણો નું અંદર એક રૂપ થવું એવો એનો ગુણ છે એક રૂપ રહેવું એવો એનો ગુણ છે સમજાણું કઈ પર્યાયમાં વ્યાપે છે ને એનું ઇદ્રવ્ય એક રૂપ અનિદ્ર થઈ જાય છે પર્યાયમાં વ્યાપતા થતા કઈ દ્રવ્ય અનિક થઈ જાય છે
એક દરેક માણસ પણ એકનું પહેરે છે. સમજાવું કઈ? અરે હજી પર્યાય નું નામ જેને જૈન દર્શન ના પેલા નીંદા ની વાત થતો હતી, એના નામે આવડતા ન હોય. હવે એને સમજવું સી રીતે, સમજવું સી રીતે. ઓલો પંડિત આવ્યો છે એ કહેતો હતો, શુભ નહી શુભ શુભાઈ પર્યાય શું છે? આ ભારી વાત છે, પર્યાય યુગતા બે થી ખુશી થયો. કોઈ પંડિત હવા નવા કોણ જાણે વખત ગયા છે પંડિત ત્યાં તો આપણે ત્યાં આવ્યા હારી જરૂર હારી તમને આમ વ્યાખ્યાન ભાષણ ભાષણ કરે ને ઓલા સમજે નહીં ને મેસુર માનસું આવ્યો છું સીધી કે તો રાય તારે પર્યાય ને યુગતા બે અહીં અપૂર્વ ભાષામાં એટલે હજી પણ યુગતા તો ઠીક હતી યુગતા તો આવીને માટે દરેક દ્રવ્યની વર્તમાન અવસ્થા પોતાની યુગતાને કારણે થાય છે પરને કારણે નહીં. એ વાત એમ કે મેં નવી સાંભળી, એ વાત એ ભલે નવી સાંભળી હોય પણ પર્યાય નવી સાંભળી કે હા પર્યાય પંડિત કહેવાય મોટા મહારાષ્ટ્રમાં જાણે મેં આપણે ક્યાંય ગયા ખરા ને હારી બીજું ગામનું નામ વ્યાખ્યાન કરી તને બે ધ્યાન કરવા હું પણ સમજાય વિને ધ્યાન નથી સમજે વસ્તુ શું છે એની ખબર ન મળે. મંદિરમાં દેવી હતી નહી આપણી દેવી હતી દેવી નો અંકાર પાર થી પહેલી દેવી કેવી એ કેમ લે પોતાને પૂર્ધન ને હોય ને પૂર્ધન ને વાણિયા ને હોય ને પૂર્ધન માં વર્ધન ભગવાન ને પણ દેવી હતી કુળ દેવી હતી મૂંઢ ભેગા થઈને વાતું કરે કુળદેવી કુળદેવી તો આત્માની શક્તિ હોય ની કુળદેવી છે. કુળદેવો કોણ હતો? દેવ કોઈ દેવી કુળદેવી હતી એને એને પણ ભગવાન હતી માટે આપણે પણ કુળધન ને દેવ માનવા નહીં. તમારા શું છે જુબાળી ને કઈ છે નહીં? જુબાળી જુબાળે છે હા જુબાળામાં છે ને એક કે હા કુળધન છે નહીં હા હાચી વાત મુંડામાં જાય છે એટલે મુંડા વેચા લગ્ન કર્યા હોય ને છેડા છેડી છોડવા છેડા છેડી છોડવા એ નહીં આનું જે છે બિલકુલ આગળ છે એમાં છે જુબાર હા હા આવી ભ્રમણ આવું જો જુબાળિયા ને ફલાણું ઢીકણા ને ફલાણું દેવી ને તમારે તમારે છે કઈ ગોનું ભાઈ કુળદેવી તો આ છે અનંત આનંદ કમ એવો ભગવાન આત્મા એની એક એક શક્તિ થી એની કુળદેવી એની રક્ષા કરે છે. સમજાવું કઈ પણ થઈ ગયો પામર ને એક બીડી વિના હલે નહીં તમાકુ વિના હલે નહીં આબરુ વિના હલે નહીં મોટર નું ફરકું ના કપાઈ જાય આવું માને હવે ને ભાઈ બધા વિના આવ્યો છે બાપુ મરીને ક્યાં રહ્યો છે તો ખરો બટાટાના ઓલામાં આમ પીડી નો અંદર અનંત જીમાં તેલમાં તળ્યું એક અંતર નું તો બધા મરી જાય એમ પોતે બેઠો હતો હે બટાટા પણ આલુ તેલમાં એક માણ બે માં નાખે મોટા વિષ્ણુ કરે ને એક બટાટામાં એક કટકીમાં અનંત આત્મા છે આટલી એક કટકીમાં ભાઈ સાહેબ બેઠો તો અનંતવાર હતો ત્યાં શીખી નાખ્યો તો વાઘરા એ ભેગી થઈને તો ત્યાં હમ જો તું કોણ જોવે બાપા સાંભળતો ખરો એમાં અનંતવાર જન્મું છો ભાઈ જન્મો અને રાગ રૂપે થવું એ તારો ગુણ નથી કે છે એ અવતાર પણે થવું એ તારો ગુણ નથી. સારી વાત કીધું જન્મનું જન્મનું અને જન્મના કારણ પણ એ થવું ભાઈ તારામાં એ ગુણ નથી. તું તો અનંત નિર્મળ પર્યાયમાં એક રૂપે વ્યાપ્યો તારો ગુણ હે સમજાણું કારણ અહીં
એક દ્રવ્યમય પણારૂપ એકત્વ શક્તિ એકત્રીમાં છે. હવે અનેક એક દ્રવ્ય થી વ્યાપ જે અનેક પર્યાયો તે મય પણારૂપ અનેકત્વ શક્તિ કે છે. અનેકપણ કેમ થાય છે, ગુણ ને અનેકપણ કેમ રહે છે, કે એનો ગુણ છે સમજાણું. એક દ્રવ્ય થી વ્યાપ થવા યોગ્ય પોતે આત્મદ્રવ્ય જે યોગ છે એનાથી થવા યોગ્ય વેપારા યોગ એ અનેક પર્યાયો અનેક અવસ્થાઓ એ ગુણ બધું તેમયપણા રૂપ અનેકત્વ શક્તિ છે. જો અનેક શક્તિ ન હોય તો ગુણ ને પર્યાય અનેક ન હોય સમજાણું થાય. એકત્વ શક્તિ ન હોય તો એકનું અનેક પણ જુદું થઈ જાય એવો ગુણ એનામાં છે નહીં સમજાણું થાય. બહુ આ તો ટૂંકી શક્તિ હોય છેલ્લી છે ને બહુ થોડી થોડી આવે છે. એક દ્રવ્ય થી વ્યાપ્ય થવા લાયક વેપારા યુગ એક દ્રવ્ય થી વેપાર એક દ્રવ્ય થી થવા લાયક એમ જે અનેક પર્યાયો જેટલી સંગત દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણની જે પર્યાય થાય છે તે એક દ્રવ્ય થી થવા યુગ એ પણ એવી અનેક નામની શક્તિ છે. અનેકપણે પરણાયમાં થવું એવો અનેકપણ એનામાં ગુણ આમ કેમ અનેકપણે થાય કે એનો ગુણ છે. પર્યાય નું અનેક પણ જોવું તો એક જ હજી બ્રહ્મ એક જ કે ગુણે અનેક નહીં પર્યાય ને એક નહીં હા તે ગુણ છે આવો એક જાને બધા કે અનેક આત્મા એક હોય ને બસ બધું વ્યાપક એક જ છે અનંત અનંત વ્યાપક એક છે એમ નથી. આ તો એક દ્રવ્યમાં અનેક પણ આની પર્યાય પણ થવું ને અનેક પણ રહેવું એવો અનેક નામનો એનામાં ગુણ છે. બોલો એક પણ એટલે બધામાં થઈને એક પણ એમને હો જેથી કહ્યું ને અને પ્રિય વ્યાપક પોતે પોતાના પર્યાય વ્યાપક એક છે માટે બધું થઈને એક છે બધા આત્મા થઈને બધું આ વ્યાપક આખું જગત એને બેસી ગઈ છે ને વાત એવી એ બેસે એ જ્ઞાન લઈ જાય ને ઊંટ મરે તો મારવા હમ જો એમ કે છે પહેલી વાત બેઠી ગઈ ને હા સામાન્ય વ્યાખ્યા આવે કે ચૂન ને કેતા મને વડિયા ચાદી રહી ગયા લાઠીવાળા લાઠીવાળા નહીં ચૂની વાળ પેલા વેદાંત છે અહીં આકડી આકોલા શું કે લાઠી પાય છે ને અથાવા એનો અભ્યાસ તો આ છે. હવે અહીં હમ મગજ કામ કરતું નથી પછી તો સામાન્ય આવે એટલે જોવું સામાન્ય એવું નહીં જો સામાન એટલે એટલું બધું કીધું એમ નથી આ તો અર્થ નથી આવતો રાખી છે ને એના ભાઈ દીકરી ત્યાં છે ને ઉત્તમચંદ દીકરા રહે ચાર દિન આવ્યા હતા વડી આવ્યા હતા તમારે એમ હા હે ઓરા એ ઓરા છે આકોલા આકોલામાં આખું કેવું કે અકાળ રાખી છે ત્રણ ગૌ અકાળ આમ આવે છે અહીં રહ્યા છે મને આમ પ્રેમ આવે બધે બસ હું મગજ હવે કામ કરતો હું નવું વાંચવાનું બોલું વિશેષ એટલે આ વિવર્તરૂપ થવું તે વિશેષ એમ નથી કીધું આ તો આત્મામાં ધ્રુવપણું સમાન છે અને ગુણ પર્યાયની ભેદતા તે વિશેષ છે એ વાત અહીં છે પણ એ વાત એમ કે બધું વિવર્ત છે એ વ્યવહાર છે વ્યવહાર છે જુઠો છે મુખ તો સામાન પણ એક વ્યાપક છે જેમાં જ્ઞાન એ સંસ્કાર એમાં નીકળવા ભારે આકરા હે અહીં તો કે છે એક દ્રવ્ય થી વ્યાપ્ત પોતાનું આત્મા એક દ્રવ્ય હા એકલો એ પોતાની અનંત પર્યાય અનંત ગુણ રૂપે રહેવું એવું અનેક તો નામનો એનો પોતાનો ગુણ છે. અનેકપણું થવું એ દોષ નથી અનેકપણું રહેવું એ દોષ નથી સમજાણું કાય એવી વાત કરી છે સારી દુનિયા થી ફેર વાળી વાત છે ને એવી બધી કરી સિદ્ધ કરી નાખી ધાંધ્ર માં હતો ભાવ બધું સાંભળે ખરો પણ એક કરે તો કાંપ વાળાનો કાંપ માં વેદાંત એક હતો જુદી વ્યક્તિ સાંભળે તો બધું કને એ જ છે એમ કે એમ નથી
સારો આત્મા અનંત ગુણો ને પર્યાય રૂપે હોવા છતાં તે એક પણ છે તારણ, અને તારાના ગુણ ને પર્યાયમાં એક જ અનેકપણે રહે છે, માટે અનેકપણ છે તરણ. સમજાણું કઈ આવી અનેક પર્યાયો પણ રહેવું એનો ગુણ, અનેક ગુણ રૂપે ન હોય તો પછી એક જ ગુણ સમજો અનેક રહે જ નહીં. શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, આનંદ, વિજય, વિજય, અસ્તિત્વ, વસ્તુ તો પ્રમેત્વ તો અનંત ગુણ છે, અનંત ગુણ છે, અનંત એની દરિયાય છે. એક સમયમાં અનેક પણું એવો એનો ગુણ છે કે છે. જય શ્યામ. કે આત્મા તો પણ આત્મા આવો છે, એ આત્મા જાણ્યા વિના તો આત્મા હાથ નહીં આવે. સર્વમાં વ્યાપક છે, એક છે, ને વિકલ્પ વિકલ્પ તોડી નાખો. હું તોડે કોને તોડે, નાસ્તિક થઈ જઈશ મારા. સમજાવું કઈ હવે અહીંયા એવા છે કે નહીં ભાવ આવવાના હતા બુદ્ધ જોવું એમ કઈ. ગજબ વાત. આ શક્તિઓ વર્ણવીને ભગવાન આત્મા કેવો હોય એનું આખું વર્ણન બાદશાહ કરી નાખ્યું. આથી વિપરીત માને એને આત્માની ખબર, અને આત્માની ખબર વિના એ ધ્યાન કરવા જાય સસલાના સિંગડામાં જેમ છે. વાસ્તવિક તો આવું છે તો દ્રશ્યમાં નથી, કેનું ધ્યાન થાય. સમજાણું કઈ. હા તો કે છે ભગવાન તારામાં એવો એક ગુણ છે, એવી એક શક્તિ છે કે અનંત ગુણ ને પર્યાયમાં એક અનેક પણા રૂપે રહેવું એવો તારો દ્રવ છે પૂછે. પણ એક જ દ્રવ થી વેપાવ્યો, દ્રવ થી થવા યોગ રહેવા યોગ અનંત ગુણ અનંતી પર્યાય એવો અનેકત્વ શક્તિ નામનો તારામાં ગુણ છે. એ ગુણ અનંત ગુણમાં જાતો છે. અનંત ગુણ ને અનેક પણે રાખે છે અને એક પણે પણ રાખે છે. એક તો શક્તિ એક પણે રાખે છે, દરેક પણ પ્રદેશ પણ હરખું થઈ ગયું, અને આમ અનેક પણ રાખે છે. એમ કે ભેદ એટલે એક પણ છે ને, દ્રવ્ય એક ફીટી બે થાય છે કે વસ્તુ તે છે ને, દ્રવ્ય ગુણ પર્યાય છે ને, વસ્તુ અર્થ પ્રદેશ છે ને, એ કોઈ ગુણ છે. ગુણ પર્યાય નું અનેક પણ એ પણ એનું ગુણ છે. અનેક પણ એ કઈ દોષ નથી, એમ તો ગુણ છે ભાઈ. આજકલ્યો બોલા તો કે છે અનેક પણ માનવું એ દોષ છે, ભૂલી જાઓ. અનેક પણ અનેક પણ ભૂલી જાઓ તો એક પણ વાત આવશે. એ અજ્ઞાન છે, તને ભાન નથી. ઈ જ ને ઈ નથી એમ પણ કેમ છે નહી. એક દ્રવ્યથી થવા યોગ્ય, વેપાવા યોગ્ય, હોવા યોગ્ય અનેક પર્યાયો ભેદો, એ મય પણ આપી મય પણ અનેક શક્તિનો ગુણ છે. એ ગુણ કાઢી નાખ તો આત્મા રહેશે નહીં, અનેકપણાનો એનો ગુણ છે. અનેક પણ કાઢી નાખ તો ગુણ અનેકપણે ગુણ રહેશે ને, જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ, ચિત્તા, આનંદ, અસ્તિત્વ, વસ્તુ તો પ્રભુત્વ અનેક છે. અનેક પણ જો કાઢી નાખે અનેક ગુણો, એ અનેક ગુણ ને લઈને અનેક પણ એમ કે છે. સમજાણું કાય. અનેક ગુણ અનેક પણ ન માન તો અનેક ગુણ ને અનેક પર્યાય રહેતી નથી, તો તારો દરેક સ્વભાવ તને ખબર નથી એમ કે છે. સમજાણો. અનેક પણ એટલે રાગ ને પૂર્ણપણા ની વાત નથી. પોતાના અનંત જે જ્ઞાન દર્શનાદિ ગુણો અને એની નિર્મળ કર્યા એ અનેક પણ એક દ્રવ્ય પોતે વ્યાપી રહ્યું છે એવો એનો ગુણ છે. રાગ પણ શું નથી કઈ પ્રશ્ન છે. સમજાણું કઈ. ત્યાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ વસ્તુ એક છે કે નહીં, ભલે પર્યાય ગુણ છે અનેક, છતાં વસ્તુ તરીકે પ્રદેશ માં એક છે કે નહીં, કે જુદા જુદું છે. દ્રવ તરીકે બધામાં એક રૂપે છે, પર્યાય તરીકે અને ગુણ તરીકે અનેક છે. સમજાણું કઈ. એવાના શબ્દ પેલાથી આવ્યા હતા, અનેક પર્યાયમાં વ્યાપક ને પર્યાય છે, વસ્તુ એની છે. ભેદુ અનંત ગુણો પર્યાયમાં વ્યાપવાળું કેવું, એક દ્રવ્યમાં પણ એક શક્તિ છે અને એક દ્રવ્યથી વ્યાપ એવા અનેક પર્યાયો જો, કારણ કે પર્યાય મૂળ વસ્તુ છે એની. પર્યાય તો કે સીધમાં મૂક્યું નહીં લખ્યું તો
કઈ બ્રેઇન માં જન્મ એને ખબર એને મળે અરે સર ઓલા નથી કરતા દાદીઓ હા હા દે રહી ગયા મોટો ગ્રસ છે એના લાખો કિંમત મંગલ ગોપાલ દેખાવા બધું કામ ડુંગ નથી ભગવાન ના સારી આવે છે ત્યાગી દેખાય એમાં દાદી મોટા ઘણા લાખો આ પર્યાય તો ઈદમાં એ લપ તોડી ને મારે પર્યાય તો કે પરમાથી થાય તો એ લપ થોડી નહીં એને તમે અરે પણ પર્યાય તો એનો સ્વભાવ છે હે નીચે ભાગ તો હોય ને પર્યાય નથી એમ હોય એને એ ખબર ને સારું સારું એમ લાગે એમાં બધું છે બધું મને એ તો પોતાને ખબર ને આ લૌકિક માં ઉતરી ગયેલા ને લૌકિક દેશ ની સેવા માં જાણે મોટા ગ્રસ્તો ત્યાગ કરીને જાણે શું કરીએ છીએ લોકની સેવા ધોળે કરતો નથી અભિમાન કરે છે ને સમજાણું કઈ એ બોલે બોલી ગયા અરે પણ શું કીધું કીધું આપણે હું પર્યાય તો હજી સીધમાં એ રહી ગઈ લપ છોડ્યું નહીં ભાઈ સાહેબ બીજી કીધું તો સોનારો છોડ્યો નહીં ભાઈ સાહેબ ઘરે પીછો છોડ્યો નહીં સીધમાં ખબર ન મળે આને કીધું શું કરે એમાં જૈનો જન્મ્યા ને કાંઈ કેટલા 50,000 વર્ષ જન્મ્યા કાંઈ ખબર ન મળે કાંઈ જૈન નું શું તત્વ જૈન એટલે વસ્તુ તત્વ હે આમ કરો સામે કરો પોવા કરો પડી કરો બસ ધ્યાનમાં બેસી જાવ પડી હું નમોદન નમોદન તો શું છે હવે આંબર ને તો બધું મિથ્યા છે નમો ચિંતન કરીએ હું કરું વાણી હું બોલું છું એ રાગ વિકલ્પ થાય એની ખબર નથી આ નમો ચિંતન નો વિકલ્પ છે ભરાટ છે સમજાણું કઈ આ તો જંગલ માં છે કોમ જેને આગુ હમરે આમ હમરે સંપ્રદાય રાખે ને સંપ્રદાય વાળામાં તો કાઢી મૂકી મારા છે ભાઈ તારો અનંત ગુણો છે એ અનંતપણે અનેક અનેક શબ્દમાં અનંત ચાલ્યો અનેક અનેક શબ્દે બે થી અનંત સુધી અનેક કહેવાય છે બધા અનંત છે આત્મા વસ્તુ છે એમાં જ્ઞાન દર્શન આનંદ અનેક ગુણો છે ને એની એક સમયમાં અનંત અવસ્થા છે એ અનેકપણે રહેવું એવું એનો ગુણ છે અનેક નહીતર તો એક આત્મા એક એક જ થઈ જાય અનંત ગુણ ને પર્યાય પણ રહે નહી હા હા નથી વાત એક ને અનેક અમારી જો આવી છે જો ગુણ ને જો સમજાણો તે મયપણા રૂપ છે અનેકપણા રૂપે થવું તે મયપણા રૂપ છે અનેક ગુણ ક્યાં એમ છે ને સાહેબ અનેકપણા તે મયપણા રૂપ વસ્તુ ભગવાન આત્મા એમાં અનંત ગુણો ને અનંતી અવસ્થા એવું અનેકપણા મય રૂપે એનું સ્વરૂપ છે અનેક ગુણો છતાં તે અનેકપણા નો ગુણ એ કઈ દ્રષ્ટિ નો વિષય નથી એવા એવા અનંત ગુણ નો ધણી એવી વસ્તુ એ દ્રષ્ટિ નો વિષય છે ત્યાં દ્રષ્ટિ કરતા આ બધા ગુણ ની પ્રતિ થતી થાય છે સમજાણું કઈ એ તો એક જ તો ગુણ પણ એક જુદો પાડીને લક્ષ કરે તો એ વિકલ્પ છે સમજાણું કઈ પણ એક ભેદ પણ કીધું પણ આ તો પાછું અનેક પર્યાયો તે મય પણ અનુરૂપ અનેક ભેદો તે પણ અનુરૂપ છે વસ્તુ સ્થિતિ છે ને એ રીતે એનો ગુણ એવો છે અનેક પણ રહેવું ગુણ ને પર્યાય અનેક છે તે પણ રહેવું એવી દ્રષ્ટિ આત્માની થતા અનેક પર્યાયનો એક સમયમાં અનુભવ થાય જ્ઞાન નો આનંદ નો શાંતિ ચિત્તાનો વિગેરે વિગેરે એમ છે એક જ નો અનુભવ થાય એમ નથી એ 32 થઈ 33 વિજ્ઞાન અવસ્થા વાળા પણ ભાવ શક્તિ
શું કે છે? આત્મામાં એવો એક ગુણ છે કે એની વર્તમાન અવસ્થા હોય હોય ને હોય, વર્ણને કારણે નહીં, એનો એક ગુણ છે એવો એમ કે છે. બરાબર. વિદ્યમાન અવસ્થા વાળા પણ રૂપ ભાવ શક્તિ, ભાવ ભાવ ભાવ, જ્ઞાનની વિદ્યમાનતા, દર્શનની વિદ્યમાનતા, ચારિત્રની વિદ્યમાનતા, આનંદની વિદ્યમાનતા, એવી અવસ્થાનું રહેવું એવો એક ભાવ નામનો ગુણ છે એનામાં. વર્તમાન અવસ્થાપણે રહેવું, વિદ્યમાન અવસ્થાપણે રહેવું એવો એક એનામાં ગુણ છે. વર્તમાન અવસ્થાપણે પરને લઈને થવું એવો ગુણ નથી. પર્યાય છે એ આચાર્યો પરથી થાય છે એમ કે છે. એને જો પર્યાય ને આ રીતે ન કહો તો આચાર ના વચન ખોટા પડશે એમ કે છે. પરમાનંદ સમજાણું કઈ ભાઈ, તને ખબર નથી. ભગવાન આત્મામાં એવો ભાવ નામનો ગુણ છે કે જેની વર્તમાન અવસ્થા વર્તે જ વિદ્યમાન રહે, પોતાને કારણે વિદ્યમાન રહે એવો એનામાં ગુણ છે. એ અવસ્થા સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની, સમ્યક આનંદની, વીર્યની, અનંત ગુણની જે વર્તમાન, એ વર્તમાન વિદ્યમાન અવસ્થાપણે થવું એવો એક ભાવનામાં ગુણ છે. રહેવું એવી વર્તમાન અવસ્થાપણે વિદ્યમાનપણે રહેવું એવો એનો ભાવનામનો ગુણ છે. સમજાય છે ખાઈ? એ ટૂંકા ટૂંકા શબ્દમાં મોટું મોટું ભેડું છે. વિજ્ઞાન અવસ્થા વાળું, વર્તમાન અવસ્થા એવું ગુણ જ છે. એ અવસ્થા કે છે જો ખૂબી શું, એ અવસ્થા પૂર્વની અવસ્થા છે માટે છે, પછીની થવાની છે માટે છે એમ નથી. આ ચોખા વિજ્ઞાન અવસ્થા વાળા પણ, વર્તમાન અવસ્થા પણ વાળા પણ એવો એનો ભાવના મગન છે. આત્મામાં અનંત ગુણની વર્તમાન અવસ્થા હોય હોય ને એવો એનો ગુણ છે. ભાવનામનો એવો ગુણ છે કે એનામાં વર્તમાન દિશા હોય હોય ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિ અનંત ગુણની પર્યાયની વિદ્યમાનતા હયાતી હોય હોય ને હોય. એ પર્યાય હયાતી ન હોય એવો એનામાં ગુણ, હયાતી રહે એવો ગુણ છે. એ ગુણનો ધરનાર આત્મા છે એની દ્રષ્ટિ કરતા એની વર્તમાન પર્યાય વિદ્યમાન રહે એવો પ્રગટ દશા થાય છે. વિશેષ